કને એક વાત પૂછું? ચાલુ ખાતા ની છે કે સેવિંગ ખાતા ની? પોલીસ ખાતા ની છે, પૂછું? જો એ ડિપાર્ટમેન્ટ ની મને ખબર ના પડ્યો એટલે મને એવી ઇન્ક્વાયરી ના કરવાની. શું તુયા મુડી આખો દિવસ કોમર્સ ને લઈને બેઠી હોય છે? પણ હું કોમર્સ માં છું તો કોમર્સ જ લઈને બેસું ને. તો બે ઘડી રિલેક્સ તો થા. હું સાયન્સ નો સ્ટુડન્ટ છું તો આખો દિવસ સાયન્સ ને લઈને બેઠો છું. તો બેસ ને સાયન્સ ને લઈને. તને કોઈ ના પડી છે? સમજી જશે. પણ હું તો સાવ તને બહાર નો જ પ્રશ્ન પૂછવા માંગુ છું. જો કોર્સ ની બહાર ના જે પ્રશ્ન હોય ને એને ફરજિયાત જવાબ ના આપવાનો હોય એને ઓપ્શન માં કાઢવાનો. તો લગ્ન નો પ્રશ્ન પણ બહાર નો જ હોય છે તો શું તું એને ઓપ્શન માં કાઢવાની છે? ઈ પ્રશ્ન નો જવાબ ઈ મારા ઓપ્શન સામે ટિક કરશે. કા ટીલુ લઈને આવ્યો તું? તારા ઓપ્શન સામે ટિક કરું? સાવ સાચી વાત છે મૂડી. એના ઓપ્શન માં મારા જેવા બીજા કેટલાય અવેલેબલ છે. ઓ મારા ઓપ્શન માંથી હું તમને બંને ને ઓપ્શન માં જ નહીં રાખું. એટલે હું અમે તારા કોર્સ માં જ નથી? કોર્સ માં તો છો જ ને, અને એટલા બધા કોર્સ માં છો કે હવે તો તમે બંને મને ગોખાઈ ગયા છો. પછી એક ને એક વસ્તુ કેટલી વાર ગોખવાની યાર? લાગે છે મૂડીને હવે આપણામાં રસ જ નથી. મને તો એવું લાગે છે એને એની ફિલ્ડ નો જ કોક ગોઈતો હશે. એકદમ સાચી વાત. મને તો બિઝનેસ મેનેજ ગમશે અને એના નામાના ચોપડા હું જ લખીશ. તો ભાઈ જામો પડશે. એમ કઈ રીતે? આ એના બિઝનેસમેન બોયફ્રેન્ડ ના લવ લેટર માં લખે તો લખે શું? શું લખે તું જ કે ને? મૂડી એમ લખે કે હે મારા ચાલુ ખાતાના મણીધાર, હું તારી ઉધાર મૂડી. બે હું જે લખું તે મારા બોયફ્રેન્ડ ને તમારે શું? તમે બે ખસકો આલો, અહીંયાથી નીકળો. અમે ક્યાંય નથી ખસવાના, હું તો અહીંયા જ બેવાનો. તારા થાઈન કરી લે. હા એ તો કે મૂડી બીજું શું લખશે લવ લેટર માં? મૂડી બીજું લખશે કે હે મારા ઇનલીગલ એસ્ટેટ, મેં તને છે ને મારા હાને જમા તારીખમાં બહુ ગયતો, પણ તું એકેય તારીખમાં મળ્યો જ નહીં. વાહ કેલા વાહ, તું ખરેખર ખૂબ ટેલેન્ટેડ છો. એટલે હું જન્મથી ને ટેલેન્ટેડ છો? મેં જન્મતો હોય તો છે ને નર્સ ને લવ લેટર લખીને આપ્યો તો. જન્મતા વખતે નર્સ ને લવ લેટર લખ્યો તો કઈ રીતે? એલા એમ નતું, એલા નર્સ ને છે ને ડોક્ટર ને દેવો તો ને, એટલે મેં લવ લેટર લખીને આપ્યો તો. પણ કઈ રીતે? જો એક હાથમાં દૂધ ની બોટલ, એક હાથમાં બોલ પેન, અને પછી ફટાફટ ફટાફટ લવ લેટર લખનાઈ ગો, અને ઈ મફતમાં. વાહ વાહ ગેલા વાહ, ખરેખર તું ખૂબ ટેલેન્ટેડ છો. પણ પછી આગળ શું થયું લવ લેટર માં? પછી એને મૂડી ને એના બોયફ્રેન્ડે જવાબ આપ્યો. શું? સમજી લે, આ લવ લેટર છે બરાબર. આ મૂડી ના બોયફ્રેન્ડે લવ લેટર મોકલો, પછી આવી રીતના લખે મૂડી નો બોયફ્રેન્ડ. જોજો, મૂડી નો બોયફ્રેન્ડ લખે કે એમ મારી ઉધાર મૂડી, તે ગામમાં વિવિધ જગ્યાએ ઉધાર ખાતા ખોલાવ્યા છે, તેના લેણદારો મારી આગળ પાછળ પાછળ ઘૂમે છે, તો તારે એ ચૂકવવાના ખાતાની બેલેન્સ ઉડી ગઈ છે અને હું જમા કોલમમાંથી ઉધાર કોલમમાં ટ્રાન્સફર થઈ ગઈ છું. ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગયો? હા થવું જ પડે ને. મૂડી ના હાથમાં કોઈ એકવાર મુર્ગો આવે પછી મૂડી મૂકે. આપણા બે નું ચાલુ ખાતું એક્ટિવ થઈ જાય અને આપણા બે ખાતું ચાલુ થઈ જાય. નવા બે ખાતા કોના કોના? આપણા બે ના. મને કઈ વાંધો નથી, પણ મને વાંધો છે સક્કરબાગના